ભગવાન કૃષ્ણે કહ્યું, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્ય અહિંસામ ચ શારીરમ તપ ઉચ્યતે. શરીર અને દ્રવ્યની પવિત્રતા માટે, શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે. આપણી પાસે રહેલી સંપત્તિની પવિત્રતા માટે દાન જરૂરી છે અને આચરણની પવિત્રતા જરૂરી છે. આપણું જે આચરણ હોય પવિત્ર હોય, મુખ મે રામ બગલ મે છુરી એ ન ચાલે. આપણી પવિત્રતા હોવી જોઈએ. જે પણ કામ કરીએ છીએ એમાં પવિત્રતા રાખીએ. આપણી વિચારોની પવિત્રતા હોવી જોઈએ, આપણી આહારની પવિત્રતા હોવી જોઈએ, આપણા મનની પવિત્રતા હોવી જોઈએ. ત્યાર પછી કહ્યું, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા. આપણે ક્યારેય કોઈને દુઃખ ના આપીએ. બીજું, બ્રહ્મચર્યનું પાલન કરીએ, સંયમ રાખીએ જીવનમાં. સૌથી મોટી જીત કોઈ કરાવનારું હોય તો આપણો સંયમ છે. એ પછી સંયમ જીભ ઉપરનો પણ હોઈ શકે, એ સંયમ આપણી આંખ ઉપરનો પણ હોઈ શકે, એ સંયમ આપણા કાન ઉપરનો પણ હોઈ શકે, અને આપણો સંયમ આપણી ઇન્દ્રિયો ઉપરનો હોઈ શકે. જ્યારે આ ઇન્દ્રિયો ઉપરનો સંયમ ગુમાવો છો ત્યારે બધું જ હારી દેવાય છે. તેમ થાય બસ મારું વ્રત છે, નિષ્ઠા હોય. બીજું, સરળતા. સરળતા ન ચૂકવી જોઈએ માણસે ક્યારે. ગમે તેટલા મોટા થઈ જાઓ, ભગવાનને એટલી પ્રાર્થના કરજો વાલા વૈષ્ણવો કે પ્રભુ, અમારી ઊંચાઈનું મસ્તક આકાશ નામી જાય એ પોસાશે, પણ અમારી સરળતાના પગ જમીનથી જુદા ન થઈ જાય એવી બુદ્ધિ અમને આપજો. નહીં તો માણસ જેમ જેમ મોટો થાય ને એમ પછી પગ ઊંચા જતા જાય છે, પછી હવામ લટકે છે. ભગવાનને કેવું, પ્રભુ ઊંચાઈનું મસ્તક ભલે આકાશને આંબે, પણ મારી સરળતાના પગ, મારી સહજતાના પગ આ ધરતીથી જુદા ન થઈ જવા જોઈએ. આ કથાઓ એ શીખડાવે છે આપણને. તો સરળતા જે છે, સહજતા છે, એ પણ શરીરનું તપ છે. બ્રહ્મચર્ય સંયમ છે, એ પણ શરીરનું તપ છે. અને અહિંસા, એ પણ આપણું તપ છે. બધુંચર્ય સંયમ છે, એ પણ શરીરનું તપ છે. અને અહિંસા, એ પણ આપણું તપ છે. બધું જ હિંસાથી જીતી જવાય એવું જરૂરી નથી. મહાત્મા ગાંધીએ અહિંસાનું સૂત્ર આપી અને ભારત દેશને સ્વતંત્ર બનાવ્યો છે. ત્યાર પછી કહ્યું, આ શરીરના સુખ, આ શરીરનું તપ બતાવ્યું, હવે વાણીનું તપ છે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચય સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગ્મયમ તવ ઉચ્યતે. ત્રણ પ્રકારે તપ કરવાથી માણસ પાપમાંથી છૂટી શકે. ત્રણ તપ છે. શરીરથી તપ કરે માણસ તો તાપમાંથી છૂટી શકે. બીજું, વાણીથી તપ કરે તો છૂટી શકે. વાણીથી તપ છે જે ઉદ્વેગ ન કરવા વાળો, પ્રિય અને હિતકારક અને યથાર્થ ભાષણ છે, વેદ શાસ્ત્રોનું પઠન છે, પરમેશ્વરના નામનું જપ અધ્યયન છે, એ વાણીનું સંબંધી તમારું તપ છે. આ વાણીથી કોઈની નિંદા થાય એ તપ નથી, પણ આ વાણીથી ભગવાનનું કીર્તન થઈ જાય તો તમારું તપ છે. તો શરીરથી તપ કરવું, વાણીથી તપ કરવું, અને એક મનથી તપ કરવું. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મનિ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેત તપોમાન સમુચ્યતે. ગીતાજીમાં ભગવાન આ ત્રણ શ્લોકો આપ્યા છે, બહુ અદભુત આપ્યા છે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ અને અંતઃકરણની પવિત્રતાના વિચારો એ મન સંબંધિત તમારું તપ છે. મનની પ્રસન્નતા,
બીજું શાંત સ્વભાવ હોય માણસનો, ભાવ શાંત હોય, ગમે તેટલો આપણો સમય આપણી આપણી સ્થિતિ ગમે તેવી થાય પણ માણસનું મન અશાંતિનો અનુભવ ન કરે, શાંત ભાવ રાખે. બીજું ભગવત ચિંતન કરવાનો જેનો સ્વભાવ છે, દરેક સ્થિતિમાં ભગવાનનું ચિંતન જ કરે, દરેક સ્થિતિમાં ભગવાનનું ચિંતન જ કરે, એ માણસ એ મનનું તપ કરી રહ્યો છે. ગમે તેવી સ્થિતિ આવે ભગવાનનું સ્મરણ, પ્રભુનું ચિંતન થાય.